નમસ્તે મારા મિત્રો, ધોરણ 1 વિષય ઇંગ્લિશ આઈડિયલ બુકમાં આપણે લેસન 1 અને લેસન 2 નો અભ્યાસ કર્યો. લેસન 3 માં આપણે અહીં સુધી અભ્યાસ કર્યો. હવે આપણે આગળ જોઈએ પેજ નંબર 46 એટલે કે 46 ફન એક્ટિવિટી. ફન એટલે રમૂજ, એક્ટિવિટી પ્રવૃત્તિ, અહીંયા રમતા રમતા પ્રવૃત્તિ જેવું છે. સૂચના છે, સૌ પ્રથમ નીચે આપેલા બધા શબ્દો વાંચો, ત્યારબાદ સૂચના મુજબ અનુસરો. આપેલા શબ્દોમાં એડ ઉચ્ચારથી પૂરા થતા સ્પેલિંગ શોધી ગોળ કરો. સીપી કેપ એટલે ટોપી, બી એટી બેટ એટલે બેટ, બી એ જી કેક એટલે બેટ, એમ એ ટી મેટ એટલે સાગરી, અને ડી ઓ જી ડોટ એટલે કૂતરો. અહીંયા પાછળ એડ આવતો હોય તો એડ, અહીંયા એ ટી એડ એટલે બી બેટના સ્પેલિંગમાં આવે છે અને મેટ એટલે સાધનના સ્પેલિંગમાં આવે છે. તો આ બંને ઉપર રાઉન્ડ સર્કલ એટલે ગોળ કરવાનું છે. એના પછી આપેલા સ્પેલિંગમાં એન ઉચ્ચારથી પૂરા થતા સ્પેલિંગ શોધી ગોળ કરો. આ જોઈએ, ધોરણ એટલે દોડવું, બી એ ટી બેટ એટલે બેટ, એચ ઈ એન એન એટલે મરઘી, સી ઓ ટી કોટ એટલે ખાટલો હતો પલંગ સુવા માટે આપણે જે વાપરીએ, PEN પેન એટલે પેન. અહીં એન ઉચ્ચાર બે સ્પેલિંગમાં આવે છે, એચ ઈ એન હેન એટલે પાછળ એન બોલાય છે ઉચ્ચાર, અને PEN પેન એમાં પણ એન બોલાય છે. એટલે આ બે સ્પેલિંગો ફરતે રાઉન્ડ સર્કલ કરવાનું, ગોળ બનાવવાનું. નીચે સૂચના છે, આપેલા સ્પેલિંગમાં એન ઉચ્ચારથી પૂરા થતા સ્પેલિંગ શોધી ગોળ કરો. અહીં ઇન બી આઈ એન બીન એટલે ડબ્બો, ડી આઈ જી ડી એટલે ખોદવું, ખાડો ખોદવો, જમીન ખોદવું એ ગમે તે અર્થ થાય. પી આઈ એન પીન એટલે ટાંકણી, જી ઓ ડી ગોડ એટલે ભગવાન, જે યુ જી જગ એટલે જગ. તો અહીં આપણો ઇન, જેના પાસે પાછળ ઇન ઉચ્ચાર આવતો હતો, બી આઈ એન બી ન પાછળ ઇન ઉચ્ચાર આવે છે આઈ એન, અને પી આઈ એન પિન તો અહીંયા આઈ એન આવે છે. એટલે આ બે સ્પેલિંગ ફરતે રાઉન્ડ સર્કલ બનાવવાનું રહેશે. આપેલા સ્પેલિંગમાં ઓટ ઉચ્ચારથી પૂરા થતા સ્પેલિંગ શોધી ગોળ કરો. તો અહીંયા સી ઓ ટી કોટ એટલે ખાટલો પલંગ, આપણે અગાઉ જોયું સ્પેલિંગ સુવા માટે જે વપરાય, પી ઓ ટી પોટ એટલે ઘડો અથવા માટલો, એમ એ એન મેન એટલે માણસ, એલ ઓ જી લોગ એટલે લાકડાનો ટુકડો, એફ એ એન ફેન એટલે પંખો. અહીં ઓટ ઉચ્ચાર, તો ઓટ ઉચ્ચાર શેમો છે, સી ઓ ટી અહીં ઓ ટી ઓટ, પી ઓ ટી પોટ એટલે ગડો. તો આ બંનેમાં ઓટ ઉચ્ચાર છે એટલે આ બંને સ્પેલિંગ ફરતે ગો રાઉન્ડ સર્કલ બનાવવાનું રહેશે. આપેલા સ્પેલિંગમાંથી સ્પેલિંગમાં અન ઉચ્ચારથી પૂરા થતા સ્પેલિંગ શોધી ગોળ કરો. તો સી યુ ટી કટ એટલે કાપવું, બી યુ જી બગ એટલે માકણ, એફ આઈ એન ફીન એટલે માછલીની પાંખ, એસ યુ એન સન એટલે સૂર્ય, આર યુ એન રણ એટલે દોડવું. તો અહીં અન ઉચ્ચાર પરથી કયા સ્પેલિંગ આવે, તો એસ યુ એન તો યુ એન અહીંયા અન ઉચ્ચાર આવશે, આર યુ એન તો અહીંયા રનમો. તો આ બે સ્પેલિંગ ફરતે રાઉન્ડ સર્કલ બનાવવાનું રહેશે. આ રીતે દરેક બાળકે આઈડિયલ બુકમાં દરેક બાળકે પૂરું